બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી હવે શુભત્વ અશુભત્વ, આજે કયા મંત્રનો જાપ કરવો અને આ સાથે આજે જો દાન કરવું હોય તો કઈ વસ્તુનું દાન કરી શકાય? મહેન્દ્રભાઈ, આજે કઈ બાબતો એવી છે જે શુભ અને અશુભ છે, આ સાથે દાનનું શું મહિમા? ઘરની શરૂઆત તે કહી ને કે હંમેશા સુખની શરૂઆત ઉમરાથી થતી હોય છે, તો ઉમરાની પૂજા વ્યવસ્થિત અને નિયમિત રીતે થાય એના માટે ઘરની બહેનોએ ધ્યાન રાખવું જોઈએ. આમ એમ કહેવાય છે, ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય છે. અને એટલા માટે જ જ્યાં નારી સુરક્ષિત હોય ત્યાં લક્ષ્મી ટકતી હોય છે. પણ નારીની વ્યવસ્થા શું છે કે ઉમરાની દરરોજ સવારમાં પૂજા કરે, ઉઠતા સમયે કોઈ પણ વ્યક્તિ જ્યારે પહેલો ઉઠે, દરવાજો જ્યારે ખોલે ત્યારે ઉમરા પર થોડું પાણી છાંટે. ઘરમાં જે સ્ત્રી પરણીને આવી છે લક્ષ્મી સ્વરૂપે, એ ઉમરાની પૂજા કરે, ઉમરાને ચાંદલા કરે અને બે બાજુ સ્વસ્તિક કરીને દીવો કરીને ઉમરાને પગે લાગે, બહાર બેસીને ઘરની અંદર સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના કરે, તો આ ઘરની અંદર શુભત્વની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાશે. બીજી વસ્તુ ખાસ આપણે ઘણા સમયથી જોતા હોઈએ છીએ, આપણી માતાઓ કાયમ કહેતા હોય, ખાસ કરી અને વડીલ વર્ગ છે જે એ કહેતા હોય કે રાત્રે કચરો ન વાળવો. અને એનું કારણ પણ બતાવે છે કે જે ઘરની અંદર રાત્રે કચરો વળાય તો સમજી લો ત્યાં લક્ષ્મી ક્યાંક ને ક્યાંક આપણે એને લક્ષ્મીજીને દૂભી રહ્યા છીએ. તો રાત્રે કચરો જે વ્યક્તિ વાળે છે સમજી લો પોતે જ પોતાના પગ ઉપર કુવાળો મારે છે. તો બને ત્યાં સુધી રાત્રે કચરો ન વાળો, એ પણ ખૂબ જરૂરી છે. કદાચ વારવો પડે તો પણ એ કચરો ઘરના દરવાજાની મુખ્ય જે દરવાજો છે એની બહાર ન કાઢવો, એ ખૂણામાં મૂકી રાખવો, આ પણ જરૂરી છે. આજના મંત્રની જયારે વાત કરવામાં આવે, શુભત્વને આપવા વાળો મંત્ર આજે શું છે, તો મા કારુણ્યમય ભગવતી જગદંબાનું આજે સ્મરણ કરવામાં આવે અને મહાકારુણ્ય રૂપિણી જે માતાજીનું સ્વરૂપ છે એનું નામ લઈ અને રીમ મહાકારુણ્ય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે જો થાય તો શુભત્વને આપવા વાળો બને અને મનોકામનાઓની પૂર્તિ થાય. સાથે સાથે દાન કરવાની વાત આવે તો આજે ગુરુવાર છે, ચણાનું દાન કરવું જોઈએ, ચણાની દાળનું દાન કરવું જોઈએ, ચણાના લોટનું દાન કરવું જોઈએ, અથવા તો કોઈ પણ પીળી વસ્તુઓ જ્યાં જ્યાં મનો શેરડીનો રસ નહીં પણ કેરીનો રસ પાછો પીળો આવે તો એ રસ્તું પણ દાન કરો તો પણ ખૂબ જ સારી સફળતા મળે. જય ગણેશ. બિલકુલ, આ તમામ બાબતે જે પણ આપે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 7 તારીખને 7:30 થી 7:30 વાગ્યા આપ જોઈ શકશો ભક્તિ રસ અને ભવિષ્ય દર્શન કાર્યક્રમ સવારે 8:30 વાગ્યાથી. આ સાથે આપને મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો અમને પત્ર પર લખી શકો છો. અમારું સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલુ રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તો આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે, 12 રાશિઓના રાશિફળ સાથે, સાથે આપના પ્રશ્નો સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્તે.